હવે 52 પત્તાની તમને માહિતી આપી દઉં. 52 પત્તા, બધાએ મોટે ભાગે પત્તા રમેલા પણ છે અને જોયેલા પણ છે, કદાચ ન રમ્યા હોય ન જોયા હોય તો અહીંયા ધ્યાન રાખજો. 52 પત્તા જે હોય છે એ 52 પત્તામાં કાળી, ફૂલ્લી, લાલ, ચરકટ ચાર પ્રકારના પત્તા હોય છે. 52 પત્તામાં ચાર પ્રકારના પત્તા, કાળી, ફૂલ્લી, લાલ, ચરકટ, અને દરેક પ્રકારના 13 પત્તા હોય. કાળીના 13, ફૂલ્લીના 13, લાલના 13 અને ચરકટના પણ 13. 13 × 4 કરો તો 13 × 4 = 52 પત્તા થઈ ગયા. હવે જે કાળીના પત્તા છે એમાં કાળો રંગ હોય છે, ફૂલ્લીના પત્તા હોય છે એમાં પણ કાળો રંગ હોય છે, તો કાળા રંગના પત્તા કેટલા થયા? 26. કાળીના 13, ફૂલ્લીના 13. પ્રશ્ન પૂછાય કે કાળા રંગનું પત્તું હોય તો કાળા રંગના પત્તા કેટલા કહેવાય? 26. બરોબર, એમ લખ્યું હોય કાળીનું પત્તું તો 13, પણ કાળા રંગના પત્તા તો કેટલા? 26. એ રીતે અહીંયા લાલ અને ચરકટ, લાલના પણ 13 પત્તા, ચરકટના પણ 13 પત્તા, પણ એ બંને કેવા રંગના હોય છે? લાલ રંગના. તો બંને લાલ રંગના હોય તો લાલ રંગના પત્તા કેટલા થયા? 26. એટલે આ ધ્યાન રાખજો, કાળા રંગના 26, લાલ રંગના પણ 26. અને જેમ સેપરેટ કીધું એ પ્રમાણે દરેક પ્રકારના 13 પત્તા હોય છે. હવે 13 પત્તામાં શું હોય? તો સૌથી પહેલાં અહીંયા મેં લખ્યું છે કેપિટલ એ, પત્તામાં પણ તમને એ લખીને જ આપેલો હોય છે. આ એ એટલે શું? તો એને કહેવાય છે એક્કો. તો એક્કા કેટલા થયા? 1, 2, 3, 4. કાળીનો એક્કો, ફૂલ્લીનો એક્કો, લાલનો એક્કો, ચરકટનો એક્કો, 4 એક્કા થયા. બરાબર, ધ્યાન રાખજો, ફરી બોલું છું, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે 52 પત્તામાંથી મારે એક પત્તું પસંદ કરવું છે અને તે પત્તો એક્કો હોય એવું લખેલું હોય તો આપણે 4 એ 4 લેવાના. પણ એમ લખ્યું હોય પત્તું પસંદ કરવામાં આવે ને તે પત્તો ફૂલ્લીનો એક્કો હોય તો ફૂલ્લીનો એક્કો તો એક જ છે, તો એમાં તમારે એક જ લેવું પડે. ઓકે, ચલો એ પ્રમાણે 4 દૂડી હોય, 4 તીડી, 4 ચોગી, 4 પંજી, 4 છગ્ગી, 4 સત્તી, 4 અઠ્ઠી, 4 નવ્વી અને 4 દસી, દરેક પ્રકારના 4 4 પત્તા આપણને જોવા મળે છે. એના પછી લખ્યું છે જે. આ જેને આપણે શું કહીએ છીએ? ગલ્લો. આ જેને આપણે શું કહીએ છીએ? ગલ્લો કે ગુલામ, તમે જે શબ્દ વાપરો છો. તો 4 ગલ્લા હોય છે. આ ક્યુ, ક્યુને આપણે શું કહીએ છીએ? રાણી. શું કહીએ છીએ? રાણી. તો 4 રાણી હોય છે. અને કે એટલે કિંગ, કિંગ એટલે કે રાજા, 4 રાજા હોય છે. 4 ગલ્લા, 4 રાણી અને 4 રાજા. સમજ પડી ગઈ? તો આ પ્રકારે 13 પત્તા, આ 13 પત્તા, આ 13 પત્તા અને આ 13 13 ચોક 52. બીજું મુખમુદ્રા. મુખમુદ્રા એટલે કે ચહેરો દોરેલો હોય છે. તો 52 પત્તામાંથી કુલ 12 પત્તામાં ચહેરા દોરેલા હોય છે. કયા 12 પત્તા? તો 4 ગલ્લામાં ચહેરા દોરેલા હશે. તમે પત્તા ક્યારેક ઘરે પડ્યા હોય તો ચેક કરજો, ગલ્લાના પત્તા જે હશે બરાબર એમાં ચહેરા દોરેલા હશે, 4 રાણીમાં ચહેરા દોરેલા હશે અને 4 રાજામાં ચહેરા દોરેલા હશે. બાકી એકેય પત્તામાં તમને ચહેરો ક્યાંય દેખાશે નહીં. તો મુખમુદ્રાવાળા એટલે કે ચહેરાવાળા પત્તા કેટલા થયા? 12. એ 12માંથી 6 કાળા રંગના છે અને 6 લાલ રંગના છે, એ પણ બાજુમાં લખ્યું છે. હવે મુખમુદ્રાવાળા એટલે કે ચહેરાવાળા 12 થયા. 52માંથી 12 પત્તા મુખમુદ્રાવાળા છે, તો મુખમુદ્રા વગરના કેટલા થશે? 40. આ કોષ્ટક યાદ રાખજો, એટલે તમને આમાંથી પ્રશ્ન બનાવતા ખૂબ જ સરળ પડશે.